શ્રી વિદ્યાવિહાર પ્રાથમિક શાળા ઓનલાઈન એજ્યુકેશન ક્લાસમાં આપનું સ્વાગત કરે છે આજે આપણે ધોરણ આઠ નો હિન્દી વિષય ભણીશું આજના વિડીયોમાં આપણે પાઠ આઠ ભણીશું જેનું શીર્ષક છે હસના મનાહે અને આ પાઠનું સાહિત્ય સ્વરૂપ છે ચૂટકુલે કહેતા ચૂટકુલે શબ્દનો સામાન્ય અર્થ થાય છે જોક્સ એટલે પાઠનું શીર્ષક એવું આપ્યું છે કે હસના મનાહે હસવાની મનાય છે હસવું નહીં પણ પાઠની અંદર સાહિત્ય સ્વરૂપ જોતા આપણને ખબર પડે છે કે શેના વાત કરવામાં આવી છે તો કે હસવાની છે વાત કરવામાં આવી છે તમને નાના નાના જોક્સ છે આ પાઠમાં આપ્યા છે તો ચાલો પાઠ્યપુસ્તકમાં જોઈએ પાઠ આઠ તો ચાલો જોઈએ પાઠ્યપુસ્તકના પેજ નંબર છેતાલીસ પર પાઠ આઠ હસના મના હે સૌથી પહેલાં આપણે આ પાઠ પરિચય વિશે વાત કરીએ ચુટકુલે હાસ્ય એવું વ્યંગ વિનોદ કા એક સશક્ત માધ્યમ હે સશક્ત કહેતા શક્તિશાળી માધ્યમ છે શેનું એક શક્તિશાળી માધ્યમ છે તો કે ચૂટકુલે કહેતા જે નાના નાના જોક્સ છે એ હાસ્ય અને વ્યંગ કરવા માટે વ્યંગ શબ્દનો એક અર્થ કટાક્ષ એવો થઈ શકે કે કોઈકને કોઈ વસ્તુ ટકોર કરી અને સમજાવવી તો કહે છે કે ચૂટકુલે છે હાસ્ય અને વ્યંગનું એક સારું એવું માધ્યમ છે કા પ્રમુખ ગુણ હોતા હે કે સ્વરૂપ છોટા ઓર સંવાદ છોટે છોટે હોતે હવે ચૂટકુલે છે એનો મુખ્ય ગુણ શું છે એની મુખ્ય વિશેષતા શું છે તો એની વાત કરે છે કે ચુટકુલાનું સ્વરૂપ બહુ નાનું હોય છે અને એમાં જે જોક્સ આપવામાં આવ્યા હોય છે એના સંવાદ એના જે વાક્યો છે એ કેવા હોય છે નાના નાના હોય છે જો તમને આ પહેલો એક ચુટકુલો છે આપેલો જે છે પહેલો જોક્સ જે આપેલો છે તમને દેખાય છે જો એમાં હાથી અને ચૂહા આ બંને વચ્ચે છે એ હાથી અને ઉંદર બંનેની વચ્ચેનો જે જોક્સ છે એના તમે સંવાદ જોઈ શકો છો કેવા નાના નાના છે તો આ પ્રકારના એના સંવાદ છે એ નાના નાના હોય છે ચુટકુલે પઢને ઓર સુનને છે અમારા તનાવ દૂર હોતા હૈ હવે જો અહીંયા તમને પાઠ્યપુસ્તકમાં કોઈ પાઠ આપ્યો છે તો આપણે પહેલાં પણ અવારનવાર વાત થતી આવી છે કે કોઈ પણ પાઠ છે એક વિશિષ્ટ ઉદ્દેશ્યથી છે એ પાઠ્યપુસ્તકની અંદર મૂકવામાં આવ્યો છે કે એમાંથી તમે કંઈક શીખી શકો એ પાઠ તમને કઈ રીતે ઉપયોગી થાય તો આ પાઠ અહીંયા આઠવા પાઠ તરીકે તમને આવું હસવાની મનાય છે એવા જોક્ષ સ્વરૂપનો પાઠ અહીંયા શું કામ મૂક્યો છે તો કહે છે કે ચુટકુલે આવા જોક્સ વાંચવાથી તમારો માનસિક તનાવ તણાવ કહેતા માનસિક જે છે એ તાણ છે એ મગજની જે થકાન છે એટલું તમે અભ્યાસક્રમ દ્વારા ઓનલાઈન શિક્ષણથી તમે એટલું ભણતા આવ્યા છો અત્યાર સુધી તમે એકથી લઈને સાત પાઠ હિન્દીની અંદર ભણ્યા છો તો આજે તમારો માનસિક થાક છે એ દૂર થઈ શકે એ હેતુથી અહીંયા આ આઠમો પાઠ છે પાઠ્યપુસ્તકની અંદર જે એ મૂકવામાં આવ્યો છે એ જ દ્રષ્ટિ છે ચુટકુલે તણાવ દૂર કરને એક આ સશક્ત માધ્યમ છે અને આ રીતે જોતા આ દ્રષ્ટિથી કહેતા આ રીતે જોતા ચુટકુલે છે એ માનસિક થાક દૂર કરવા માટેનું એક શક્તિશાળી માધ્યમ છે એ છે પાઠ પરિચય મેળવ્યા બાદ હવે આપણે આ ચુટકોલે પાઠનો જે પહેલો જે જોક્સ આપેલો છે એ આપણે જોઈએ ચૂહા હાથી કે પાસ ગયા ઓર બોલા હાથી દાદા હાથી દાદા ક્યાં આપ મુજબ આપકી લુંગી દો દિન કે લીએ દેંગે ઉંદર છે એ હાથી પાસે ગયો અને હાથી પાસે જઈ અને કહે છે કે હાથી દાદા હાથી દાદા તમે તમારી લુંગી મને બે દિવસ માટે આપશો હાથી તું ઉસ્કા ક્યાં કરો ગે એટલે હાથી જે પ્રશ્ન પૂછે છે કે તું મારી આ લુંગી લઈ જઈને શું કરીશ ચુહા મેરે બેટે કી શાદી હે ઉસમે તંબુ લગાવાના હે એટલે ઉંદર છે એ જવાબ આપે છે કે મારા દીકરાના લગ્ન છે અને એમાં એ તમારી લુંગી છે એ જે કાપડ છે એનાથી હું તંબુ છે લગાડીશ એનો કહેતા તંબુ કહેતા એ લુંગીનો હું મંડપ બનાવીશ એમ કે છે એટલે અહીં આ બંનેના હાથી અને ઉંદર બંનેના સંવાદથી છે એ હાસ્ય છે ઉત્પન્ન

મહિનો બિના નહાય કેસે રહે બે વ્યક્તિ બે મિત્રો હશે એ એક બંને સાથે એકબીજા સાથે વાતો કરે છે પહેલો વ્યક્તિ કહે છે કરે મને તો ખબર નથી લોકો મહિનાઓ સુધી નાહ્યા વગર કઈ રીતે રહી શકતા હશે મુજબ તો અઠાવીસવે દિન હી ખુજલી હોને લગતી હૈ મને તો અઠ્યાવીસ દિવસે જ ખંજોળ આવવા લાગે છે એટલે કહેવાનો અર્થ એવો કંઈક છે કે ભાઈ અઠ્યાવીસ દિવસથી નહાયા નથી ગ્રાહક હવે ગ્રાહક અને દુકાનદાર વચ્ચેનો ત્રીજો છે આ જોક્સ છે આપેલો છે એટલે કે ગ્રાહક છે એ દુકાનદાર પાસે કંઈક વસ્તુ લેવા માટે દુકાનમાં જાય છે ને એ બંને વચ્ચેના સંવાદ છે અહીંયા આપ્યા છે જોઈએ ગ્રાહક આપકે પાસ ટૂથબ્રશ હે ગ્રાહક જાય અને દુકાનદારને કહે છે કે તમારી પાસે ટૂથબ્રશ છે દુકાનદાર બ્રશ નહીં હે પેસ્ટ હે એટલે દુકાનદાર કહે છે કે મારી પાસે બ્રશ છે નહીં પેસ્ટ છે જો તમારે જોઈતી હોય તો ગ્રાહક અચ્છા આપકે પાસ પાવડર હોગા એટલે ગ્રાહક કહે છે તો ઠીક છે વાંધો નહીં મારે એ પેસ્ટ નથી જોતી એમ કરીને કહે છે કે તમારી પાસે પાવડર હશે દુકાનદાર પાવડર નહીં હે ક્રીમ હે એટલે દુકાનદાર કહે છે કે ના મારી પાસે પાવડર નથી મારી પાસે તો ક્રીમ છે ગ્રાહક ક્રીમ નહીં જાઈએ ટોચ મિલેગા એટલે ગ્રાહક કહે છે કે ના તો મારે ક્રીમ તો નથી જોતું તો હવે ટોચ છે એ બધ્ધ છે એ હશે તમારી પાસે દુકાનદાર વહ તો કલહી ખત્મ હો ગઈ એટલે દુકાનદાર કહે છે કે તો કાલ જ ખતમ થઈ ગઈ ટોચ છે નથી મોમબત્તી હે એની જગ્યાએ મારી પાસે મોમબત્તી છે એ છે મીણબત્તી છે એ છે ગ્રાહક ખેર તાલા તો હોના હિ ચાહીએ એટલે ગ્રાહક કહે છે ખેર ઠીક છે કાંઈ વાંધો નહીં આ વસ્તુ તમારી પાસે એટલી બધી માંગી એ વસ્તુ તમારી પાસે નથી એટલે કહે છે તો ઠીક છે એક તાળું હોવું જોઈએ હવે તમારી પાસે દુકાનદાર હે દુ એટલે દુકાનદાર થોડોક રાજી થઈ જાય છે એમ કે હમણાં વ્યક્તિ તાળું લઈ લેશે એટલે કહે છે કે આ આપી દઉં હું તમને તાળું ગ્રાહક જી નહીં તો ગ્રાહક છે વ્યંગ કરે છે કટાક્ષ કરે છે જો આજ જ વ્યંગ છે શું કહે છે જી નહીં ઉસે આરામ કીજે શું કહે છે કે એ તાળાને તમારી દુકાન ઉપર લગાડી જ્યો અને ઘરે જઈને આરામ કરો કારણ કે મેં એટલી વસ્તુ માંગી જો એમાંથી કોઈ પણ વસ્તુ તમારી પાસે ન હોય તો અહીંયા આ સમયે દુકાનમાં રહી અને તમારે બેસવાની કોઈ જરૂર છે નહીં ત્યાર પછીનો જોક્સ જોઈએ ચુનનો જ્યાં જ્યાદા બારીશ હોતી હે વહાં ક્યાં પાયા જાતા હે ચુન્નો છે પ્રશ્ન પૂછે છે કે જ્યાં વધારે પડતો વરસાદ પડે છે ત્યાં શું જોવામાં આવે છે ત્યાં શું વધારે મળી આવે છે એટલે એનો મિત્ર છે જવાબ આપે છે છાતા હવે સ્વાભાવિક વાત છે જ્યાં વધારે પડતો વરસાદ પડતો હોય ત્યાં એ ભાઈની ધારણા એવી છે કે સૌથી વધારે છત્રીજ વેચાતી હશે તીન દોસ્ત આપસમાં ગપશપ કર રહે થે ત્રણ મિત્રો છે એ અંદરો અંદર એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા ગપશપ શબ્દ છે એ વાતોના અર્થમાં વાપર્યો છે પ્રશ્ન કે દિન સોકર ઉઠને પર હમકો પતા ચલે કે હમ લખપતિ બન ગયે હે તો હમ ક્યાં કરેગે અને વાત કરતાં કરતા એવો એક મુદ્દો આવ્યો એવી એક વાત આવી કે કોઈક દિવસ આપણને ખબર પડે આપણે સુઈ અને ઊભા થઈએ અને ખબર પડે આપણને સુઈ અને ઉઠીએ નહીં કે આપણે બધા લખપતિ બની ગયા છે એટલે કે આપણી પાસે લાખો રૂપિયા આવી ચૂક્યા છે એકને કહા તો તમે શું કરશો એમ કે તમારી પાસે લાખ રૂપિયા આવી ગયા છે તો હવે ત્રણ મિત્ર એમ ચર્ચા કરે છે કે આપણે શું કરશું એમ જરાક જણાવો તો એટલે પહેલો મિત્ર છે કે છે કે જો મારી પાસે એક લાખ રૂપિયા આવી જાય તો હું શું કરું તો કહે છે કે હમ તો સીધે પેરિસ જાયગે ઓર ખૂબ મજે કરેંગે એટલે પેલો મિત્ર શું કહે છે કે હું તો સીધો પેરિસ જાશ વિદેશના એક સ્થળનું નામ છે તો કહે છે કે હું તો સીધો વિદેશ છે પેરિસ છે વયો જાશ અને ત્યાં ખૂબ મજા કરીશ દૂસરેને કહા મેં કિસે લાભપ્રદ કારોબાર મેં રૂપિયા લગાવુંગા એટલે જો બીજો શું કહે છે કે હું તો કોઈક લાભપ્રદ એટલે કે જેમાં લાભ હોય જેના દ્વારા નફો થઈ શકે એવા કોઈક કારોબારમાં એટલે કે એવા કોઈ ધંધાની અંદર મારા પૈસા છે એ રોકી શ કે જેથી કરીને એ મારા લાખો રૂપિયા છે એ વધારે વધે તીસરા બોલા મેં તો ફિર સોને કી કોશિશ કરુંગા ઓર તક સોતા રહુંગા જબ તક કરોડપતિ ન બન જાઓ હવે જો બહુ સારી વાત છે આ પણ કટાક્ષના અર્થમાં જ છે કે ભાઈ જો હવે સુવાથી પૈસા મળતા હોય કાંઈ કર્યા વગર એવું ક્યારેય બનતું નથી પણ માત્ર કલ્પનાના અર્થમાં લખપતિ બની ગયા તો પછી કોઈ પણ લાભપ્રદ કારોબારમાં પૈસા રોકી ત્યાં જોખમ લેવું ત્યાં મહેનત કરવાની શું જરૂર છે એમ આળસ ના ભાવથી ત્રીજો મિત્ર કહે છે તો હું તો પછી સુઈ જાઉં અને ત્યાં સુધી સૂતો રસ કે ક્યાં સુધી કે જ્યાં સુધી હું કરોડપતિ ન બની જાઉં આગળ છઠ્ઠો જોક્સ જે છે એ જોઈએ આ અલગ અલગ બે પ્રકારના જોક્સ છે અહીંયા તમને આપવામાં આવ્યા છે તમે અત્યાર સુધીમાં જોતા આવ્યા હશો કે અમુક લેખિત સ્વરૂપના છે જ્યારે અમુક ચિત્ર સ્વરૂપના છે જોક્સ છે આપેલા છે આ ચિત્ર સ્વરૂપનું છે કાર્ટૂન ટાઈપના છે જો એની અંદર કેરેક્ટર છે એ પાત્રો છે એ દર્શાવવામાં આવ્યા છે જો એક શિક્ષક છે અને એક વિદ્યાર્થી હોય એવા પ્રકારનું પાત્ર છે અહીંયા દર્શાવ્યું છે એ વિદ્યાર્થીને પૂછે છે શું પૂછે છે ભૂત વર્તમાન ઓર ભવિષ્ય છે એટલે કે શિક્ષક છે વિદ્યાર્થીને પૂછે છે એટલે વિદ્યાર્થી કહે છે જી મેરે દાદાજી ભૂત જો શું કહે છે કે મારા દાદાજી ભૂત ઓ હો એટલે તમને ખબર પડી જાય કે વિદ્યાર્થીની બુદ્ધિ કક્ષા કઈ હશે એ પોતાના દાદાને ભૂત કહે છે મેરે પિતાજી વર્તમાન મારા પિતાજી છે વર્તમાન છે અત્યારે ચાલે છે મેં ભવિષ્ય અને હું પોતે એનો ભવિષ્ય છું સ્વાભાવિક રીતે આપણને ખબર પડી જાય કે આવું બાળક જેનું ભવિષ્ય હોય એનું ભવિષ્ય કેટલું છે એ સારું અથવા તો ખરાબ હશે આગળ જોઈએ સાતમો જોક્સ પ્રશ્ન રેલ કિરાયા એટના બળ જાને પર ભી યાત્રીઓ કી સંખ્યા મેં વૃદ્ધિ હો રહી હૈકા કારણ બતાઈએ શું કહે છે કે રેલ કિરાયા એટલે કે ટ્રેનનું ભાડું દર વર્ષે છે વધી રહ્યું છે છતાં યાત્રીઓની સંખ્યાઓમાં તો વધારો જ થઈ રહ્યો છે યાત્રીઓની સંખ્યા ઘટી રહી નથી જો શું છે મોંઘવારી કિંમત છે એ વધી રહી છે ટિકિટની પણ એની સામે લોકો પણ એટલા જ વધી રહ્યા છે કિંમત વધી રહી છે એના કારણે લોકો યાત્રા કરવાનું બંધ કરી રહ્યા નથી તો આની પાછળ શું કારણ છે એ જણાવો એટલે કે ઉત્તર કે છે ઈસકા કારણ એ કે હર આદમી અહીં સોચતા હૈ કે અગલે સાલ કિરાયા ઓર બળ જાયગા એસલી અભી યાત્રા કરલી જાય એટલે શું કહે છે જવાબ શું આવે છે કે દરેક વ્યક્તિ એમ વિચારે છે કે આવતા વર્ષે વધારે મોંઘવારી વધશે જેના કારણે ટ્રેનમાં ટિકિટનો જે દર છે જે કિંમત છે એ કેવી થઈ જશે વધારે વધી જશે એટલે આ વર્ષે જ ફરી લેવું શિક્ષકને સભી છાત્રો છે ઘાસ ખાતી હોય ગાયકા ચિત્ર બનાની કો કહા એક શિક્ષકે વિદ્યાર્થીઓને બધા વિદ્યાર્થીઓને ઘાસ ખાતી હોય એવી ગાયનું એક ચિત્ર દોરવાનું કીધું કે જેમાં ગાય ઊભી હોય અને ઘાસ ચરી રહી હોય એવા પ્રકારનું સભી છાત્ર ચિત્ર બના રહે છે કલ્પેશ ને આપણા પન્ના કોરા છોડ દયા બધા વિદ્યાર્થીઓ ચિત્ર બનાવી રહ્યા હતા પણ કલ્પેશ નામને કોરું છોડી દીધું શિક્ષક કલ્પેશ ચિત્ર મેં ઘાસ એટલે શિક્ષકે પૂછ્યું કે આ ચિત્રમાં ઘાસ ક્યાં છે મને કહેવામાં ક્યાંય ઘાસ દેખાતી નથી કલ્પેશ ઘાસ તો ગાય ખા ગઈ એટલે કલ્પેશ કહે છે કે ભાઈ ઘાસ તો છે ગાય ખાઈ ગઈ છે એટલે ઘાસ તમને ક્યાંય દેખાશે નહીં શિક્ષક અચ્છા તો ગાય કાં હૈ એટલે શિક્ષક પૂછે ઠીક એમ બધી ઘાસ છે એ ગાય ખાઈ ગઈ તો ગાય ક્યાં ગઈ તું મને એમ કહે કલ્પેશ વહ તો ઘાસ ખાકર ચલી ગઈ એટલે કલ્પેશ છે એ જવાબ આપે છે કે એક વખત ઘાસ ખવાઈ ગયું પછી ગાય ત્યાં આવી જગ્યામાં નિર્જન જગ્યામાં ઊભી રહીને શું કરે એટલે ગાય પણ વહી ગઈ છે એટલે મારા ચિત્રમાં હવે કાંઈ છે નહીં એમ કરીને ભાઈએ ટૂંકમાં પેજ છે આખું કેવું મૂક્યું હતું કોરું છોડ્યું હતું છેલ્લો ચૂટકુલા આપણો છેલ્લો જોક્સ ચૂન્નું મમ્મી સે જ્યાદા મુજબ પાપા કા ચાટા પસંદ હૈ ચૂર્ નામનો બાળક એના મિત્રને કહે છે કે મને મમ્મીના ચાટા કહેતા લાફો મમ્મીના લાફા કરતાં મને પપ્પા જે મારે છે એ વધારે પસંદ છે એટલે એનો મિત્ર પૂછે છે કે એવું શું કામ ક્યુ કે પાપા પ્રતિ ચાટા પાંચ રૂપિયે દેતે હે શું કામ તો કે મને પપ્પા જે પ્રતિ ચાટા એક લાફા ઉપર પાંચ રૂપિયો આપે છે કહેતા એના પિતા છે એને લાફો મારે અથવા તો મારે છે ત્યારબાદ એને દયા આવી જશે જતી હશે કે મારા પુત્રને મેં માર્યો એટલે એ કહે છે કે મારા પિતાશ્રી મને જ્યારે પણ મારે છે ત્યારે મને પાંચ રૂપિયા છે આપે છે એટલે મને એના ચાટા છે એના હાથે માર ખાવો છે એ પસંદ છે અહીં આ અંતિમ ચૂટકુલા સાથે આપણો આ જે પાઠ છે હસના મનાહે એ પૂર્ણ થાય છે તમને આ પાઠ ભણવાની ખૂબ મજા આવી હશે તો આજના વિડીયોમાં આપણે આ પાઠ અહીં પૂર્ણ થતાં અહીં અટકીએ છીએ ફરી પાછા મળીશું ત્યારે આગળ ભણીશું